ડિસાના ડાવાસ ગામમાં સડેલા બટાકા આરોગવા હોવાથી બે ગાયોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો. કોલ્ડ સ્ટોરેજના માલિક દ્વારા ખુલ્લામાં દવાવાળા બટાકા નાખવામાં આવતા આ ઘટના બની હતી. એક ગાયનું થોડા દિવસ અગાઉ મોત થયું, જ્યારે એક ગાયનું આજે મોત થયું હોવાનું તેના માલિકનું કહેવું છે. પશુપાલકોની ગાયો અહીંના ગૌચરમાં ચરવા માટે આવે છે, પરંતુ કોલ્ડ સ્ટોરેજના માલિકો પશુઓના આરોગ્યની જરા પણ દરકાર લીધા વગર ખુલ્લામાં દવાવાળા અને સડેલા બટાકા ફેંકે છે, અને આ બટાકા પશુઓ માટે મોતનું કારણ બન્યું હોવાનું પણ પશુ માલિકો જણાવી રહ્યા છે. જોકે નવાઈની બાબત તો એ છે કે ગાયોના મોત બાદ કોલ્ડ સ્ટોરેજના માલિકોએ સડેલા બટાકા અને મૃત ગાયો જમીનમાં દાટીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ બનાવતી જીવદયા પ્રેમીઓમાં કચવાટ પ્રસર્યો છે. તો બીજી તરફ ગાયોના મોતથી પશુપાલકોની હાલત દયનીય બની ગઈ હતી. બટાકાનું ટોલું ધનલક્ષ્મીને ભરીને આવતું હતું, તે ડાવેસ ગામમાં સરામાં તે ભરીને ઠલ્યું પર ટાલું, એના પેટે ગાયે ગાધું કે કેમિકલ હતું કે ત્યાર શું હતું એ મને ખબર નથી, પણ એ ગાય બટાટા ખાધે ગાયો મરી ગઈ. ગાયો મરી કાલે અને બટાકાનો છે પરમ દિવસે. ક્યાંથી નાખ્યા બટાકા? બટાકા ધનલક્ષ્મી કોલેસ્ટ્રોલમાં. ટ્રેક્ટર ઇન્ટર ટ્રેક્ટરમાં લઈને આવ્યા, બે જણા હતા. મારું નામ મણાભાઈ પોપટભાઈ ટેઢાલા, ગામ ડાવસ. તમે ટાઈમે અહીંયા હાજર હતા? હા, હું ઓટો રિક્ષા લઈને નીકળ્યો હતો. મેં ઊભી રાખીને જોયું હતું તે ખાલી કરતા હતા ટ્રેક્ટર પર. અમારી ગાય અહીંયા કાલે મરેલી, તો તેમને આ બટાકા નાખેલા સડેલા, તે સડેલા બટાકા ખાવાથી ગાયનું મૃત્યુ થયું, અને તેમણે અમને જાણ કર્યા વગર આ ગાય અહીંયા દાટી દીધી, સાથે સાથે બટાકા દાટ્યા અને ગાયને દાટી પણ દીધી. કોણે ગાયને દાટી દીધી છે? ધનલક્ષ્મીવાળા કોલેસ્ટ્રોલ એમના એમના બધાએ અમને જાણ કર્યા વગર તેમણે બધી આ ગાય દાટી દીધી, અને સાથે સાથે બટાટા પણ દાટી દીધા છે, એમ કે કયા અહીંયા સબૂત કાંઈ ના રહે.